ગુડ મોર્નિંગ મિત્રો, હું ડૉક્ટર નિતિન કાનાણી ફરીથી તમારું સ્વાગત કરું છું અમારી ચેનલ વાહકેર સ્ટે હેલ્ધી. હું તમને આની અંદર રોજ નવા નવા વિષયો પર જાણકારી આપું છું. આજે આપણો વિષય છે થાઇરોઇડ. થાઇરોઇડ એક ગ્રંથિ છે જે આપણા ગળાના નીચેના ભાગમાં આવેલી હોય છે અહીંયા, અને ભારતની અંદર 10માંથી એક વ્યક્તિ થાઇરોઇડનો શિકાર હોય છે. જનરલી થાઇરોઇડને એટલું સિરિયસલી લેવામાં નથી આવતું, કારણ કે જેમ જેમ ઉંમર વધે છે એમ એમ થાઇરોઇડના લક્ષણો જોવા મળે છે. થાઇરોઇડ ગ્રંથિનું મુખ્ય કામ એ છે કે શરીરની અંદર જે જુદા જુદા ભાગો છે, લીવર, કિડની, હાર્ટ્સ, બધા અંગોનું સંકલન કરીને એમનું કામ કરવાનું છે. એટલે સાદી ભાષામાં કહીએ તો થાઇરોઇડનું એક મોનિટરનું કામ છે. અને જો થાઇરોઇડ ગ્રંથિ બરાબર કામ નહીં કરે તો એના કારણે શરીરના બધા જ ભાગો અથવા બધા જ અલગ અલગ લીવર, કિડની, હોર્મોન્સ બધું જ ગડબડ થવા માંડે છે. સૌથી પહેલાં જોઈએ કે થાઇરોઇડનું કામ શું છે. થાઇરોઇડ એક ગ્રંથિ છે અને એ શરીરમાં એક હોર્મોન્સ નાખે છે, એને થાઇરોક્સિન કરીને હોર્મોન કહે છે. અને એ હોર્મોનનું કામ છે શરીરના જુદા જુદા ભાગોમાં એનું સંકલન કરવાનું. જેમ કે શરીરમાં હોર્મોન્સ બનાવવાનું કામ હોય તો હોર્મોન્સની જે ઉપરની પ્રક્રિયાઓ છે એની અંદર મદદરૂપ કરે છે. બીજું વસ્તુ છે કે એ લીવર, કિડનીના જે ભાગો છે એના જે હોર્મોન્સ છે એનું સંકલન કરે છે. માસિકના જે હોર્મોન્સ હોય છે, બાળકો થવા પાછળના જે હોર્મોન્સ હોય છે એનું સંકલન કરે છે. તો ઓવરઓલ થાઇરોઇડ એક્ટિવ રોલ કોઈ જગ્યાએ નથી, પણ પેસિવ રોલ એના વગર એ સિસ્ટમ કામ કરતી અટકી જાય છે. થાઇરોઇડમાંથી બે પ્રકારના હોર્મોન નીકળે છે, T3 અને T4. આ બંને હોર્મોન્સનું કામ છે શરીરની અંદર હોર્મોન્સનું સંકલન કરવાનું. હવે સામાન્ય રીતે આપણે બે બીમારીઓનું નામ સાંભળ્યા હોય છે, હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે જેમાં થાઇરોક્સિનનું પ્રમાણ શરીરની અંદર વધારે હોય છે, જેને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. અને શરીરમાં હોર્મોન્સનું પ્રકાર ઓછું હોય છે, પ્રમાણ ઓછું હોય, જેને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય. હોર્મોન્સનું બેલેન્સ શરીરમાં બરાબર નહીં હોય તો આપણા શરીરમાં ઘણી બધી તકલીફ થઈ શકે છે, જેમ કે રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, થાક વધારે લાગે છે, ડિપ્રેશન જેવા લક્ષણો આવે છે, યાદ શક્તિ તમારી ઓછી થઈ જાય છે, સાંધાના દુખાવા થાય છે, શરીરમાં કેલ્શિયમની ઉણપ આવે છે જેના કારણે હાડકાં દુખે છે, વાળ ખરી જાય છે, કબજિયાતની તકલીફ રહે છે, ચામડી સૂકી થઈ જાય છે, ડ્રાયનેસ ઓફ હાથ પગની અંદર જે ચામડીઓ છે એમાં ડ્રાયનેસ ફીલ થાય, આ બધા લક્ષણો જોવા મળે. હવે થાઇરોઇડ ના થવાના કારણો જોઈએ, જેમ કે આપણી ફાસ્ટ ફોરવર્ડ જે લાઇફસ્ટાઇલ છે એક એનું કારણ હોઈ શકે, આપણી લાઇફસ્ટાઇલ જે આપણું ખાનપાન રહેણી કહેણી છે એક આનું કારણ હોઈ શકે છે, અમુક અમુક કેસોમાં આ વારસાગત પણ હોય છે કે જે મમ્મી પપ્પાને હોય છે તે બાળકોમાં આવી શકે છે, અને અમુક વાર કોઈક દવાની સાઈડ ઇફેક્ટના કારણે પણ થાઇરોઇડના રોગ થવાની શક્યતાઓ રહે છે. હવે થાઇરોઇડ માટે બદામ અને અખરોટ આ બે વસ્તુ એવી છે જે કાફી માત્રામાં ફાયદાકારક છે, કારણ કે એના અંદર સેલેનિયમ નામનો એક પદાર્થ જોવા મળે છે થાઇરોઇડ બદામ અને અખરોટની અંદર, તો જેનું સેવન કરવાથી આપણા શરીરને ફાયદા થાય. હવે થાઇરોઇડના કેસીસમાં શું નહીં કરવું જોઈએ, જેમ કે આપણે તેલવાળું વધારે નહીં ખાવું જોઈએ, ખાંડવાળું વધારે નહીં ખાવું જોઈએ, સોયાબીન અને એને બનેલી પ્રોડક્ટ્સ છે એ નહીં ખાવી જોઈએ, જેમાં ગ્લુટેન આવતું હોય એવી પદાર્થો નહીં ખાવું જોઈએ, અને શરીરમાં આપણે જેને થાઇરોઇડનું પ્રમાણ ઓછું હોય છે તો એ લોકોએ ભોજનમાં આયોડિન યુક્ત મીઠાનો અથવા તો તમારા ભોજનમાં આયોડિનનો ઉપયોગ કરવો જોઈએ. અને 30-35 વર્ષની ઉંમરની દરેક વ્યક્તિએ વર્ષમાં એક વાર થાઇરોઇડનો રિપોર્ટ કરવો જોઈએ, જેનાથી ખબર પડે કે એમનું થાઇરોઇડનું લેવલ કેટલું છે, અને એને અનુરૂપ એ જો વધારે હોય અથવા તો ઓછું હોય તો તમે એના પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરાવી શકો. અમારું જે વાહકેર કરીને જે અમારું પોર્ટલ છે ઓનલાઈન બ્લડ ટેસ્ટ બુકિંગનું, એના અંદર અમે આ થાઇરોઇડ બુકિંગની સેવાઓ આપીએ છીએ. તમારા ઘર બેઠા કે તમારા ઓફિસે બેઠે થાઇરોઇડના રિપોર્ટ્સ અમે કરી આપીએ છીએ, અને જે રિપોર્ટ છે તમને વોટ્સઅપથી અને ઈમેલથી મળી શકે છે. આ અમારો વિડીયો જો તમને વધારે પસંદ આવ્યો અને સ્વાસ્થ્ય વિશેની માહિતીઓ તમે વધારે ઈચ્છતા હો તો અમારું વાહકેરનું જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી શકો છો, અથવા અમારા વાહકેરનું પેજ છે ફેસબુકમાં એને લાઇક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.